के रजतनी मुद्रा दई ने दुख दोहग दारता। कांभू नगर मा बेशणु लई मोह मल्ल विदारता। गांभीर्य मुख पर ओपतु पण आपता जे प्रसन्नता। ते गंभीरा प्रभु पार्श्व ने भावे करूं हूं वंदना। ते गंभीरा प्रभु पार्श्व ने भावे करूं हूं वंदना। गरवी गुजरात ने धन्य धरा पर उत्तर गुजरात ना महेसाणा जिल्ला मा आवेलू गांभू तीर्थ अने ए गांभू तीर्थ के ज्यां बिराजमान छे संप्रति कालीन प्रभुजी एटले के गंभीरा पार्श्वनाथ दादा। सैकाओ पूर्वे नी जैनों नी धमधमती नगरी 144 ગામના જૂથમાં આવેલું મુખ્ય નગર અને જૈનોનું કેન્દ્ર સ્થાન એટલે આ ગાંભુતા ગામ। આગળ જતા જેનું નામ પડ્યું ગંભીરા અને આજનું ગાંભુ તીર્થ। જૈનત્વની ઉર્જાથી છલોછલ આ ગામની પવિત્રતા આજે પણ હૃદય સ્પર્શી છે। ગામની મધ્યમાં આવેલું આ જિનાલય અને ત્યાં બિરાજમાન શ્રી ગંભીરા પાર્શ્વ પ્રભુના ચમત્કારો વિશેની અનેક વાતો લોકમુખે પ્રચલિત છે। પ્રભુજીની હથેળીમાંથી દરરોજ ચાંદીનો સિક્કો મળતો હતો। આ પાછળની લોકવાર્તા પણ ખૂબ રસપ્રદ અને રોચક છે। એ સમયમાં પરમાત્માની સેવા કરનાર પૂજારી સામાન્ય અને સાદયપૂર્વકનું જીવન વ્યતીત કરતો હતો। પરમાત્માની સેવા અને ભક્તિ કરતા જે મહેનતાનું મળતું તેમાં તે પોતાનું ગુજરાન ચલાવતો હતો। પરંતુ તેની પત્ની તેટલા પગારથી સંતુષ્ટ ન હતી। તે તેના પતિ એટલે કે પૂજારીજીને પગાર વધારવા ત્યાંના શેઠિયાઓ પાસે માંગ કરવા અવારનવાર ટકોર કરતી રહેતી। પરંતુ પૂજારીજી ખૂબ જ ભગવાનમાં શ્રદ્ધા રાખવા વાળા હતા। તેમણે વિચાર્યું કે જે શેઠિયાઓ પોતે ભગવાન પાસે આવી પોતાની માંગણીઓ રાખતા હોય એવા પાસે શું માંગવું, બે હાથવાળો શું દેશે, માંગવું જ હોય તો 1000 હાથવાળા પાસે ન માંગવું, એમ વિચારી પરમાત્મા પાસે તે પોતાની વ્યથાને રાખે છે। અને જાણે કે ત્યાંના અધિષ્ઠાયક દેવો એ વાત સાંભળી એ પૂજારીની વ્યથા દૂર કરવા તત્પર બને છે। પૂજારીભાઈ રાત્રે સૂતા હતા ત્યારે સ્વપ્નમાં દૈવી સંકેત મળે છે કે હવેથી રોજ સવારે દેરાસર ખુલે ત્યારે પરમાત્માના હાથમાં એક સિક્કો આવશે અને એ તારે લઈ લેવો અને એનાથી પોતાનું ગુજરાન ચલાવવું। પહેલા તો પૂજારીજીને લાગ્યું કે આ એક સામાન્ય સ્વપ્ન છે, પણ જ્યારે એ આગલી સવારે દેરાસર પહોંચે છે ત્યારે ચમત્કાર સર્જાય છે। જો એ સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન સાર્થક થાય છે અને એ ચાંદીનો સિક્કો પૂજારીભાઈને મળે છે અને પછી તો આ ક્રમ રોજ માટે ચાલુ થઈ ગયો। ધીરે ધીરે પૂજારીભાઈની સુધરતી પરિસ્થિતિ જોઈ તેના શેઠિયાઓને પણ શંકા થઈ કે કદાચ પૂજારીજી દેરાસરમાં ચોરી કરતા હશે અને એની તપાસ કરતા હકીકતની જાણ થાય છે। આ વાતની પુષ્ટિ કરવા સાંજે શેઠિયાઓ બધી બાજુ દેરાસરની ચકાસણી કરી મંગલિક કરે છે અને બીજી સવારે પોતે જ વહેલા આવી દ્વાર ખોલે છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે। પરમાત્માના હાથમાં રહેલો એ સિક્કો લેવા પ્રયત્ન કરે છે પણ હવે એ સિક્કો ત્યાંથી નીકળતો નથી અને પછી એ દિવસથી સિક્કો આવવાનું બંધ થઈ જાય છે અને ત્યારથી આજ સુધી એ સિક્કો ભગવાનના હાથમાં ચોંટેલો છે। એ સમયમાં એ સિક્કો કેવો હતો તેની એક રિપ્લિકા તેની પેઢી પરથી મળે છે। તે ઉપરાંત દેરાસરમાં એક એક પ્રસરતી સુવાસ, ઘંટારવ, અમીઝરણા આવા અનેક પ્રસંગો અત્યારે પણ અવારનવાર બનતા રહે છે। આ એક એવું તીર્થ કે જ્યાં 9મી સદીના ઇતિહાસને ઉજાગર કરનારી પ્રતિમાઓ અને અવશેષો આજે પણ પ્રાપ્ત થાય છે। અહીં જમીનમાંથી પ્રાપ્ત થયેલી ઘણી બધી પ્રતિમાઓ પાલીતાણા, તળાજા અને મુંબઈ મોકલવામાં આવેલી છે। મુંબઈના લાલબાગ જિનાલયમાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી અહીંની ભૂમિમાંથી જ પ્રાપ્ત થયેલા છે। ગાંભુ તીર્થની આ ધરતીએ આપેલું હજી એક ગૌરવ એટલે કે વિમલ શાહ મંત્રી કે જેઓ આ જ ગામના વતની હતા। આ એ જ વિમલ શાહ મંત્રી છે કે જેમણે આબુ દેલવાડામાં 11મી સદીના ઉત્તરાર્ધમાં તે સમયના 23 કરોડના ખર્ચે સુપ્રસિદ્ધ જૈન સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું। આ એક એવું તીર્થ કે જેની પસંદગી અનેક મહાત્માઓએ શાસ્ત્રો લેખન માટે કરી હતી। વિક્રમ સંવંત 919માં શ્રી શ્રીલંકાચાર્યજીએ શ્રી આચારાંગ સૂત્રો ઉપરની ટીકા આ જ ગાંભુની ગુણિયલ ધરા પર કરી હતી। વૈદિક ગ્રંથોમાં શિરોમણી ગણાતા સુક્ષુતની રચના, શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર, ઉપાંગ પંચક જેવા અનેક ગ્રંથોની રચના આ ગંભીરાના ગરિમાની ઝાંખી કરાવે છે। પદ્માસન મુદ્રામાં બિરાજમાન શ્વેતવર્ણના પ્રભુજીની મુખાકૃતિ જાણે કે પ્રભુજી હસી રહ્યા હોય એવું જ પ્રતીત થાય છે। એક સમયમાં મંદિરોની નગરી ગણાતું ગાંભુ તીર્થ કે જ્યાં આજે માત્ર એક જ જિનાલય છે, સુંદર મજાનું બે માળનું અલૌકિક શિલ્પવાળું જિનાલય કે જ્યાં ઉપરના માળે ભીડભંજન પાર્શ્વનાથ અને ભોંયરામાં અનેક પ્રાચીનતમ પરમાત્મન પ્રતિમાઓ બિરાજમાન છે, જિનાલયના શિખરની કળા તો અદભુત
અને નિરાળા ઢંગની ખૂબ જ સુંદર અને મનમોહક છે। નવમી સદીથી અગિયારમી સદી સુધીના રાજાની મહોરવાળા તામ્રલેખો પણ મળી આવેલા છે। અને આવું આ જિનાલય 108 પાર્શ્વપ્રભુ તીર્થની યાદીમાં આવે છે। બે ઉપાશ્રય, ધર્મશાળા, આંબિલશાળા, ભોજનાલય, કાયમી ભાતા ખાતું વગેરેથી સજ્જ આ તીર્થ કે જ્યાં ભોજનશાળા કે ધર્મશાળાનો ચાર્જ સુદ્ધા લેવાતો નથી। મહેસાણાથી માત્ર 16 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ અહીંયા પહોંચવા માટે બસ અને ટેક્સીઓ પણ ઉપલબ્ધ છે, જે મહેસાણા મોઢેરા રોડ ઉપર ગણેશપુર થઈને પહોંચી શકાય છે। છેલ્લા વર્ષોમાં આ તીર્થનો મહિમા અને પ્રભાવ ખૂબ જ વધ્યો છે। દર પૂનમે અનેક યાત્રિકો આવી ધન્યતા અનુભવે છે। પોષ દશમીની સુંદર આરાધના પણ ઘણા ભાવિકો અહીં આવે છે। આવા જીન શાસનની અદ્ભુત ધરોહર વિશે જાણીને સંયમ ધ રિયલ લાઈફ તત્પર બન્યું છે આ જિનાલયોને જુહારવા। પરમાત્મા અને જિનાલયોના શુદ્ધિકરણના ભાવો લઈને ભક્તિ અને સમર્પણના મનોરથ કેળવી 28 અને 29 માર્ચ 2021 એટલે કે આવનારી હોળી અને ધૂળેટીના દિવસે પહોંચી રહ્યા છીએ ભક્તિના રંગે રંગાવા અને અભિષેકની ધારામાં ભીંજાવા ગાંભો તીર્થે। તો આપ પણ અમારી સાથે આવશો ને? આજે જ આપનું નામ અહીં આપેલા નંબર પર રજીસ્ટર કરાવો અને જોડાવો અમારી સાથે સામૂહિક પુણ્ય ઉપાર્જનના કાર્યમાં। જય જય ગંભીરા, જય જય ગંભીરા।